જૂનાગઢ જિલ્લા પોલીસ પરિવાર તરફથી ગિરનાર પરિક્રમામાં ફરજ બજાવેલ પોલીસ, ફોરેસ્ટ, રેવન્યુ, મહાનગરપાલિકા તેમજ મીડિયા મિત્ર કર્મચારીનો ડિબ્રીફિંગ ગેટ ટુગેધરનો કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગિરનાર અને લીલી પરિક્રમા દરમિયાન નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર પોલીસ કર્મચારીઓ તથા વન વિભાગના કર્મચારીઓ તેમજ નગરપાલિકા અને મીડિયાકર્મીઓનું પોલીસ અધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. બંદોબસ્ત શરૂ કર્યો ત્યારથી અત્યાર સુધીમાં તમને બંદોબસ્ત દરમિયાન જે કોઈ તમારા સજેશન હોય અથવા ક્યાંક એવું જણાય કે અહીંયા સેજ આ પ્રકારનો વ્યવસ્થા જો વધારે સારી કરવામાં આવી હોત તો આના કરતાં પણ વધારે વ્યવસ્થિત આપણે બંદોબસ્ત કરી શક્યા હોત કે આના કરતાં વધારે સારી રીતે આપણે લોકોની સેવા કરી શક્યા હોત. એટલે તમારા જે સજેશન છે તમારા પોઈન્ટ વાઇઝ એ તમે હાથ ઉપર કરશો, તમને ત્યાં અમે માઇક પહોંચાડીશું. અને આ દિવસો દરમિયાન કઈ કઈ તારીખે શું શું ઇવેન્ટ છે એ જો પબ્લિશ થઈ જાય એડવાન્સમાં તો ઘણી બધી તંત્રની જે મુશ્કેલીઓ છે એને હલ કરી શકાય. બીજું કે શિવરાત્રિ અને પરિક્રમા તો એના મુખ્ય જે એરિયા કહી શકાય એ જિલ્લા પંચાયત ગ્રાઉન્ડથી લઈ ભવનાથ તળેટી અને એના આજુબાજુનો નજીકનો થોડોક એરિયા ત્યાં સુધી જો સિંગલ ઓપરેટિંગ સિસ્ટમ એ કરી શકાય કે એક વ્યક્તિ એક સ્ટેજ ઉપરથી એનો એનાઉન્સમેન્ટ કરી શકે. ઘણી બધી સૂચનાઓ દિવસો દરમિયાન આપી શકાય કે આજે આ ઇવેન્ટ છે, આજે આ વસ્તુ ચાલુ છે, આ વસ્તુ બંધ છે, કોઈ વસ્તુ કોઈને મળી આવી છે, કાંઈ વસ્તુ ગુમ થઈ છે અને ઘણી બધી સૂચનાઓ આપી શકાય. તમામ અધિકારી કર્મચારી ઓર મીડિયા કે મિત્ર આપ સબ લોગોં કો યહાં પર મિલને કે જો એસપી સાહેબ ને આયોજન રખા હૈ માન્ય મહેસૂસ કરતા હું. ઓર ये जो लीली परिक्रमा सन 2018 की परिक्रमा है ये मेरे लिए पहली थी. यहाँ पर मैंने मार्च में आने के बाद में डीसीएफ का पदभार संभाला है और उसके बाद ये पहला परिक्रमा हुआ है और गए साल के मुकाबले इस बार 10 लाख लोग परिक्रमा में शामिल हुए हैं. 10 लाख 25 हजार के आसपास नंबर है जो कि पिछले साल आसपास था. और दूसरा एक इम्पॉर्टेंट चीज़ ये है कि पिछले साल 5 दिन के अंदर इतने लोगों ने परिक्रमा पूरी की थी और इस साल 4 दिन के अंदर लोगों जो भी कर्मचारी तैनात थे फॉरेस्ट के अंदर और फॉरेस्ट के बाहर के विस्तारों में उन सब के लिए ये 4 दिन में उन्होंने पिछले साल के मुकाबले लगभग 1.25 गुना मेहनत की है और 1.25 गुना अपनी सेवाएं दी हैं उन 4 दिनों के अंदर जो कि नॉर्मली यानी कि 5 दिनों की परिक्रमा में होते करता वही यानी कि हमारे कर्मचारियों ने और अधिकारियों ने मिलजुल कर 4 दिन में बिना कोई विघ्न के इस परिक्रमा को पूरी करने में अपना सहयोग दिया है और सहभागी बने हैं. तो इस सब के लिए मैं आप सभी अधिकारी कर्मचारियों को आभार व्यक्त करता हूं और अपने आप को ये कहते हुए मुझे कोई बहुत गौरव महसूस. और सर का जो डायरेक्शन था, गाइडेंस था, समय समय पर मुझे मिला क्योंकि मैं जब यहाँ आया तो उस समय मुझे नहीं पता था कि ये परिक्रमा किस तरह से इस तरह के फॉरेस्ट विस्तार में कैसे कर पाएंगे. गिरनार परिक्रमा जे 19-23 तारीख सुधी गिरनार परिक्रमा बंदोबस्त माटे जिल्ला अने जिल्ला बहार थी आवेला पुलिस अधिकारी कर्मचारी माटे अने साथे साथे बाकी डिपार्टमेंट्स फॉरेस्ट डिपार्टमेंट, आरोग्य डिपार्टमेंट अने जेटला पण बाकी डिपार्टमेंट्स साथे संकलन मारीनमां बंदोबस्त पूरो करवामां आव्यो छे. એના માટે આજે ડિબ્રીફિંગનું અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું હેડક્વાર્ટર પોલીસ હેડક્વાર્ટરમાં અને એમાં ડિબ્રીફિંગમાં જે પણ સુઝાવ સૂચનો જે પણ તમામ અધિકારી કર્મચારીઓ તમામ ડિપાર્ટમેન્ટ્સનો કોઈ હોય તો એના માટે આપને એમ પૂછવામાં આવ્યો હતો અને પછી અમુક સજેશન્સ આપને મળ્યા છે. એ સજેશન્સને ધ્યાને રાખી નેક્સ્ટ ટાઈમ કઈ રીતે આયોજન જે છે આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ એના માટે ડિબ્રીફિંગ સેશન રાખવામાં આવ્યો હતો. સાથે સાથે તમામ અધિકારી કર્મચારીઓ જે એમાં ભાગ લીધા છે બંદોબસ્તમાં જોડાયા હતા આ લોકોએ ખૂબ સરસ કામગીરી કરી છે. 10,25,000 જેટલા શ્રદ્ધાળુઓ એમાં પરિક્રમામાં જોડાયા હતા અને એને કોઈ પણ અસુવિધા ના અનુભવી પડે એના માટે તમામ લોકોએ બહુ સરસ કામગીરી કરી છે. એના માટે પણ બધાને અભિનંદન પાઠવા માટે પણ અહીં બોલાયા હતા અને ભવિષ્ય માટે પણ એ રીતે આપણે બંદોબસ્ત આપને ઇમ્પોર્ટન્ટ બંદોબસ્ત છે જાળવીશું એવી મને અપેક્ષા છે અને આવતા ટાઈમમાં હવે શિવરાત્રિ બંદોબસ્ત આવવાના છે એના માટે આપને ટૂંક સમયમાં તૈયારી શરૂ કરવામાં આવશે.